નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ બાળકોનું સમર્પણ વિદ્યા મંદિર શાળા વતી આજના વિડીયો લેક્ચરમાં હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો હતો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ રચના કેવી રીતે બને છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કુલ કેટલા પ્રકારની પેસિવ રચનાનો આપણે અભ્યાસ કરવાનો આવે છે, તેનો વિસ્તૃત અભ્યાસ સહિત આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની પેસિવ રચનાનો આપણે ગયા વિડીયોમાં અભ્યાસ પૂર્ણ કર્યો. તો આજના વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસ કેવી રીતે થાય, અફિર્મેટિવ, નેગેટિવ, ઇન્ટરોગેટિવ બધા જ પ્રકારના સેન્ટેન્સમાં, તો એનો અભ્યાસ આપણે આજના વિડીયોમાં કરીશું. પણ તે પહેલાં હું વિદ્યાર્થી મિત્ર તમને આપણે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કર્યો છે એના માટેનું આપણે પાંચે પાંચ રચનાની મિક્સ છે એ આપણે વાક્ય રચના લખી નાખીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય રચના બધી જ તમારે છે લખી તમારી સાથે રાખવાની છે, જેથી વાંચવું હોય ત્યારે તમારે સરળ પડે. તો પહેલાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ વોઇસ કરવાનું છે, તેને આપણે વાક્ય રચના જોઈ લઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અફિર્મેટિવ સેન્ટેન્સ, અફિર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર રચના. તો કે એની એક્ટિવની વાક્ય રચના કેવી હોય, સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ઓબ્જેક્ટ. આપણે અન્ય શબ્દો કે વગેરે જેવા શબ્દો છે, અહીંયા સ્થળ દર્શાવતા શબ્દો, સમય દર્શાવતા શબ્દો, કોઈ પણ શબ્દ આવે તો એની પેસિવ વોઇસમાં કેવી રીતે થાય, તો કે ઓબ્જેક્ટ છે એ વાક્યની શરૂઆતમાં આવશે, ક્રિયાપદ ટુ બીના એમ, ઇઝ અથવા તો આર, કર્મને આધારે વપરાશે, ઓબ્જેક્ટ પ્લસ વિથ્રીનું રૂપ આવશે ક્રિયાપદનું, પ્લસ બાય પ્લસ શું આવશે સબ્જેક્ટ. આ શેની વાક્ય રચના થઈ, તો કે પ્રેઝન્ટ ટેન્સના અફિર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના. તો હવે આપણે નેગેટિવ રચના જોઈએ, તો કે નેગેટિવ રચના કેવી રીતે બને છે, નેગેટિવ સેન્ટેન્સ, તો કે નેગેટિવ સેન્ટેન્સની રચના કેવી છે, એક્ટિવ વોઇસનું સેન્ટેન્સમાં સૌ પ્રથમ સબ્જેક્ટ, પછી ડુ નોટ અથવા તો ડઝ નોટ, ડુ નોટ અથવા ડઝ નોટ, પ્લસ ક્રિયાપદનું વિવનનું રૂપ, પ્લસ શું આવશે ઓબ્જેક્ટ, અને પ્લસ અન્ય શબ્દો. તો આ છે નકારની રચના. છે નકારમાં ડુ નોટ અથવા ડઝ નોટ, જો ઈશી ઈટ હશે તો ડઝ નોટ, અને આઈ વી યુ તે બહુવચન હશે તો ડુ નોટ. તો હવે એની નકાર રચના કેવી રીતે બને છે, તો કે પેસિવ વોઇસમાં જોઈએ તો સૌ પ્રથમ શું આવશે ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પ્લસ કર્મ પછી શું લખાશે એમ ઇસાર, એમ ઇઝ અથવા તો આર, નકાર વાક્ય છે એટલે નકાર દર્શક નોટ, પછી ક્રિયાપદનું કયું રૂપ આવશે વિથ્રીનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ, પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ એટલે કે કરતા, ઓબ્જેક્ટ પ્લસ એમિસાર પ્લસ નોટ પ્લસ વિથ્રી. હવે તમને ખબર છે આપણે જ્યારે ટેન્સનો અભ્યાસ કર્યો ત્યારે નકાર રચનામાં અમે વાત કરી હતી કે હંમેશા સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે નકાર દર્શક નોટ મુકાય છે. તો હવે આપણે અફિર્મેટિવ સેન્ટેન્સની રચના, તો કે એમાં શું ફેરફાર છે, એમાં માત્ર ક્રિયાપદની આગળ ડુ નોટ અને ડઝ નોટ શબ્દ ઉલ્લેખ કરેલો નથી, અને એની નેગેટિવ રચનામાં ટુ બીના ક્રિયાપદો અને મુખ્ય ક્રિયાપદ વચ્ચે નોટ દર્શાવેલું નથી. તો અફિર્મેટિવ સેન્ટેન્સ, આ બીજું નેગેટિવ સેન્ટેન્સ રચના. તો હવે ત્રીજો સેન્ટેન્સ જોઈએ, ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ, ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ કે પ્રશ્નાર્થ વાક્યો. તો હવે તમને ખ્યાલ છે કે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં કુલ ત્રણ પ્રકારની વાક્ય રચના જોઈએ છીએ, એમાં પ્રશ્નાર્થ વાક્ય, અને એમાં પહેલી રચના કઈ છે, તો કે ડુ ડસથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. તો ડુ અથવા તો ડસથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યમાં શું આવશે એની એક્ટિવ રચના, તો કે સૌ પ્રથમ પ્રશ્ન સૂચક શબ્દ ડુ અથવા તો ડઝ પ્લસ કરતા એટલે સબ્જેક્ટ, પ્લસ ક્રિયાપદનું વિવનનું રૂપ એટલે મુખ્ય ક્રિયાપદ, અને પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. પરંતુ જ્યારે આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે કર્મને આધારે પ્રશ્નાર્થ વાક્ય હોવાથી સૌ પ્રથમ શરૂઆતમાં શું મુકાય,
एम इज आर, एम इज अथवा तो आर कर्म ने आधार लखाशे, प्लस छे शू लखाय ऑब्जेक्ट के वाक्य में कर्म क्यों रहेलू छे ऑब्जेक्ट, ऑब्जेक्ट पछी शू वपराशे वी वन ना रूप ने बदले क्यों रूप वी थ्री नु रूप अने बाय प्लस करता। तो आ छे आपणा प्रश्नार्थनी पेसिव रचना। अन्य शब्द होय तो करता पछी लखवाना ने न होय तो आपणे करता पछी लखता नथी। आ डूडस थी शुरू थता वाक्यनी पेसिव रचना थी। डूडस थी शुरू थता वाक्यनी पेसिव रचना અહીં આપણે ખાલી નોટ કરી। હવે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સમાં બીજો કયો પ્રકાર છે જેને આપણે રોમન અંકમાં દર્શાવીએ કે ડબલ્યુ એચ અથવા તો હાઉથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો। હાઉથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યો તો હવે એની રચના કેવી છે તો કે સૌ પ્રથમ ડબલ્યુ એચ વર્ડ અથવા તો હાઉ વાળો પ્રશ્નાર્થ શબ્દ, પ્રશ્નાર્થ શબ્દ પછી શું વપરાશે તો કે ડુ અથવા તો ડસ, કર્તાને આધારે ડુ અથવા તો ડસ। એના પછી શું વપરાશે સબ્જેક્ટ, ડુડસ પછી સબ્જેક્ટ, સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું ડુડસ આવે છે એટલે કયું રૂપ આવશે વી વનનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ અને છેલ્લે અન્ય શબ્દો એટલે કે અધર વર્ડ્સ હોય તો લખવાના, ન હોય તો લખવાના નહીં પ્લસ પ્રશ્નચિહ્ન। આપણે એક્ટિવ રચના લખી, હવે આપણે પેસિવ રચના લખીએ તો કે પેસિવ રચના ડબલ્યુ એચ વાળા વર્ડની કેવી રીતે થશે તેમાં ડબલ્યુ એચ વાળો શબ્દ છે એ વાક્યની શરૂઆતમાં જ આવશે ડબલ્યુ એચ અથવા તો હાવ દર્શાવતો પ્રશ્નાર્થ શબ્દ। એના પછી શું આવશે તો કે ડુડસને બદલે વાક્યના આધારે શું લખવાનું એમ ઇઝ આર, એમ ઇઝ અથવા તો આર કોના આધારે તો કે વાક્યમાં રહેલા ઓબ્જેક્ટને આધારે એટલે એના એમ ઇઝ આર પછી શું આવશે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું કયું રૂપ આવશે વી થ્રીનું રૂપ પ્લસ બાય પ્લસ કરતા એટલે સબ્જેક્ટ અને અન્ય શબ્દ હોય તો આપણે છેલ્લે લખવાના, ન હોય તો લખવાના નથી અને છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ ચિહ્ન। તો આપણે કેની શેની રચના જોઈએ તો ડબલ્યુ એચ અથવા હાઉથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્યની રચના। તો હવે વિદ્યાર્થી મિત્ર આપણે હુંવાળી વાક્ય રચનાનો અભ્યાસ કરીએ કે હુંવાળી વાક્ય રચના કેવી રીતે લખાય છે। તો હવે આપણે હુંવાળી વાક્ય રચના જોઈએ। ત્રીજી રચના કઈ છે હુંવાળી વાક્ય રચના, હુંવાળી વાક્ય રચના। તો હુંવાળી વાક્ય રચના કેવી રીતે લખાય તો કે હુંવાળી વાક્ય રચનામાં એક્ટિવ વોઇસમાં સૌ પ્રથમ શું હશે હુ પ્લસ એની સાથે ક્રિયાપદ એસ કે ઈએસ પ્રતિ ધરાવતું અથવા તો મૂળ ક્રિયાપદ પ્લસ શું આવશે કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ પ્રશ્નચિહ્ન। હવે જ્યારે હું વાળી રચના શીખે ત્યારે મેં તમને કીધું હતું કે હું વડે પ્રશ્ન પૂછી જવાબમાં વળી શું મળશે કરતા મળશે અને પેસિવની રચના તમે જુઓ છો તો આપણે પેસિવની રચનામાં બાય પ્લસ કરતા લખીએ છીએ પણ હવે આપણે હુંવાળી રચનામાં તો કરતાનો અભાવ હશે, કરતા ગેરહાજર હશે એટલે જ્યારે પેસિવ વોઇસમાં એનું રૂપાંતર કરીએ છીએ ત્યારે પેસિવ વોઇસમાં હુંનો ફેરફાર શું થશે બાય હું, બાય હું, બાય પ્લસ કરતા એટલે કરતા ગેરહાજર છે એટલે વાક્યની શરૂઆતમાં હુંની બદલે શું લખાશે બાય હું। પછી કર્મને આધારે શું વપરાશે પ્રેઝન્ટ ટેન્સ છે એટલે એમ ઇઝ અથવા તો આ કોને આધારે કર્મને આધારે કે એમ ઇઝાર પછી શું લખાય કર્મ, કર્મ પછી હંમેશા ક્રિયાપદનું વિથ્રીનું રૂપ વપરાય છે એટલે ક્રિયાપદનું વિથ્રીનું રૂપ પ્લસ અન્ય શબ્દો। હવે અહીંયા અન્ય શબ્દો એ આપણે સેન્ટેન્સ છે એ પૂરું થઈ જશે શું કામ કે બાય પ્લસ કરતા આપણને વાક્યની શરૂઆતમાં આપી દીધેલું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્ર આપણે પાંચ પ્રકારની વાક્ય રચનાનો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અભ્યાસ કર્યો। કઈ પાંચ રચના તો કે અફિર્મેટિવ રચના, નેગેટિવ રચના, નકારમાં ડુ નોટ અને ડઝ નોટ વપરાય અને ટુબીના ક્રિયાપદ પછી નોટ દર્શાવાય છે જ્યારે હકાર વાક્યમાં ટુબીના ક્રિયાપદ પછી નોટ દર્શાવાતું નથી। પછી પ્રશ્નાર્થ રચના જોઈએ તો ડુડસવાળા વાક્યમાં પ્રશ્નાર્થથી શરૂઆત થતી હોય તો ડુડસવાળા વાક્યમાં એમિસાર વાક્યની શરૂઆતમાં આવશે અને પછી ઓબ્જેક્ટ આવશે, માત્ર ઓબ્જેક્ટ અને એમિસાર બેના સ્થાન બદલાય
છે એના પછી જોઈએ તો ચોથી રચના ડબલ્યુએચ અથવા તો હા વાળો પ્રશ્નાર્થ શબ્દથી શરૂ થતી રચના તો એમાં સૌપ્રથમ ડબલ્યુએચ શબ્દ પ્લસ ડુડાસ વપરાશે પ્લસ સબ્જેક્ટ પ્લસ વિમન પ્લસ ઓબ્જેક્ટ વપરાશે અને છેલ્લે આપણે જોઈએ તો પેસિવ રચનામાં શું આવશે ડબલ્યુએચ અથવા હા વાળો શબ્દ પછી કર્મને આધારે એનિસાર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વિત્રી બાય પ્લસ કરતા હવે જ્યારે આપણે હું વાળી વાક્ય રચના શીખીશું ત્યારે આપણને ખબર છે કે હું વડે પ્રશ્ન પૂછીએ અને જે આપણને જવાબ મળે એ શું કહેવાય છે કર્મ કહેવાય છે તો હું વડે પ્રશ્ન પૂછતા જવાબ મળે કર્મ સોરી કરતા છે કે આપણા વાક્યનો કરતા છે એ કેવો હોય ગેરહાજર હોય એટલે બાય પ્લસ જ્યારે આપણે કરતા લખવાનું આવે છે ત્યારે કરતા હાજર નથી એટલે પેસિવની રચનામાં બાયની બદલે શું લખાશે બાય હું પ્લસ કર્મને આધારે એનિસાર વિત્રીનું રૂપ અને ન્ય શબ્દ તો વિદ્યાર્થી મિત્ર આ પાંચે પાંચ વાક્ય રચના છે જે તમે તમારી બુકમાં છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે તમે સંપૂર્ણપણે લખી નાખો પછી આ પાંચે પાંચ રચના તમારે પ્રેઝન્ટ ટેન્સ અને હોમવર્કના વાક્ય લખાઈ જાય પછી છેલ્લે લખી નાખવાની છે જેથી તમે વાંચો ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો પેસિવ વોઇસ કેવી રીતે થાય એ વાંચવું હોય ત્યારે માત્ર તમારે વાક્ય રચના જોવાની રહેશે તો આ બધી જ વાક્ય રચના તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લો અફિર્મેટિવ સેન્ટેન્સ અને બુકમાં લખો તો એવું લાગે તો વિડીયો સ્ટોપ કરીને છે એ લખી લેવાની અથવા તો સ્ક્રીનશોટ લઈને લખી નાખજો નેગેટિવ સેન્ટેન્સ રચના એના પછી ઇન્ટરોગેટિવ સેન્ટેન્સની રચના પેલી ડુડસવાળી રચના છે એના પછી ડબલ્યુએચ અથવા તો હાઉથી શરૂ થતા પ્રશ્નની પ્રશ્નાર્થ રચના છે અને હવે હું વાળી વાક્ય રચના છે ત્રીજી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે કુલ પાંચ પ્રકારની સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની રચનાનો અભ્યાસ કર્યો તો આ પાંચે પાંચ પ્રકારની રચના છે વિદ્યાર્થી મિત્ર તમારે લખી નાખવાની છે તો હવે પછીના વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસ કેવી રીતે થાય સિમ્પલ પાસ્ટ ટેન્સનું પેસિવ વોઇસ કેવી રીતે થાય એનો આપણે અભ્યાસ કરીશું આ અત્યારના વિડીયોમાં જોયેલી પાંચ રચના તમને આવડી જાય છે પછી માત્ર તમારે ટુબીના ક્રિયાપદ અથવા તો સહાયકારક વર્બ હેલ્પિંગ વર્બને જ બદલવાના રહેશે તો હવે પછીના વિડીયોમાં આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સનો અભ્યાસ કરીશું.